ભુજ શહેરના ગાંધીનગરી વિસ્તારના રહેવાસીઓની સ્થિતિ થઈ કફોડી, જેમાં ગટર પાણી અને સફાઈની કોઈ પણ જાતની નગરપાલિકા તંત્ર દ્વારા વ્યવસ્થા ન કરાતા રહેવાસીઓમાં ફેલાયો આક્રોશ. ભુજ શહેર મધ્યે આવેલી ગાંધીનગરીના રહેવાસીઓને છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે અહીંના રહેવાસીઓની સ્થિતિ કફોડી બનવા પામી છે, જેમાં અહીંના રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી, તેમજ ગટરની સમસ્યાને કારણે અહીં લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમજ પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરાતા અહીં પડ્યા પર પાટું જેવો તાલ સર્જાયો છે, જેમાં કેટલીય રજૂઆતો રહેવાસીઓ દ્વારા કરવામાં આવી પણ આજ સુધી આ વિસ્તારની સ્થિતિ જેવી હતી તેવી જ થવા પામી છે. તો વધુ સાંભળીએ રહેવાસીના શબ્દોમાં. શું નામ છે આપનું? આઈ સંભાળ ગાંધીનગરી. સમસ્યા એ ગટર ના એકડી તો પાણી ના. નગરપાલિકા આવે જ છે, શું કે સર્વે કરી જાય. ગગડા બોલું છું ગાંધીનગરી વિસ્તાર માંથી. આપણે જે વિસ્તારે રહીએ છીએ અમે આ બાજુ નગરપાલિકા થ્રુ બહુ ગટરની લાઈનની બહુ તકલીફ રહે છે. જ્યારે વારંવાર અમે અરજી કરી આવીએ છીએ પણ છતાંય કોઈ પણ વ્યવસ્થા અમારી થતી નથી અને ગટર અવરનવર છલતી રહે અને રોડ રસ્તા બંધ થતા રહે. અમે નમજ કરવા નીકળીએ તો નીકળી શકાતો નથી. વારંવાર જે સુધી અમે રજૂઆત કરી આવીએ છીએ કે આજ થશે કાલ થશે, કોઈ પણ થતો નથી. એ વિસ્તારમાં કોઈ નગરપાલિકા નગરસેવકો એવું અમારો કોઈ રસ્તો કરે કે જે ગંદકી ઢાંકણા અવારનવાર તૂટી જતા હોય, એ ઢાંકણામાંથી કોઈ પણ બીમારી નીકળે છે. છોકરાઓ નાના નાના બચ્ચા જે બીમાર પડે છે, પછી કોઈ પણ કહેવા જઈએ તો હા આજ થશે કાલ થશે, હજી સુધી કોઈ પણ ઢાંકણા વ્યવસ્થિત કામ થતું નથી. તો આવી રીતના અગર રહે તો નગરપાલિકામાં અમારો હક દેવાનું ગાંધીનગરીમાં છે કે નહીં? અમે રજૂઆત કરીએ કે ના કરી શકીએ? રજૂઆત કરીએ તો કોઈ અમારી સાંભળવાનું છે નહીં. જેમ બને તેમ અમારું આ કામ ચપાટી થવું જોઈએ. મેં વારંવાર ગટર લઈને છલે છે, અમે આવીએ તો એક વાર કહીએ હા થઈ સફાઈ થઈ હશે, પણ સફાઈ થતી નથી. મહેરબાની કરીને એ અમારો મસલો હલ કરી આપે. મારા વોર્ડમાં સમસ્યા વોર્ડ નંબર 2 ગુલ મહમદ ઉસ્માનના ઘર પાસે અવારનવાર ગટર ઉભરાતી હોય. પરેશભાઈને ઢાંકણા તૂટી ગયેલા છે. છેલ્લા 2 મહિના ત્યાં ફોન કરતી કરતી ઢાંકણા બદલ્યા નથી. ગટરની સમસ્યા એવી જ છે. આ વિસ્તારના બાળકો જ્યારે ફૂલકા રમતો હોય બીમાર પડે છે ત્યારે અફસોસ થાય છે કે થોડોક ડ્રેનેજ સાકારને આવી રીતે ધ્યાન દોરી અને લેનો સાફ થાય, ગટર પાણી ઉભરાવતો બંધ થાય તો બચ્ચાનું ભવિષ્ય સારું આવે. વિસ્તાર ગાંધીનગરીમાં અવારનવાર તમે જુઓ તો આ જ સમસ્યા ચાલુ જ છે. સીઓ સાહેબને તમારી વિનંતી કરીએ, તમારા પાસે તમે એના પાસે રજૂઆત કરો કે આવી રીતે અવારનવાર કાઉન્સિલર શ્રી નગરસેવક અમને રજૂઆત કરી, એની અમલગીરી શું નથી થતી? માનનીય થોડો અત્યારે નિમાબેન કીધો કે વિસ્તારને સ્વચ્છ રાખવું છે તો થોડોક ધ્યાન આપે એવી જ મારી વિનંતી. નગરપાલિકાને અમુક ફોન કરીએ, કર્મચારીને ઉપાડે ને વાળિયાગાડી ફોન કરતા હોય કે ભાઈ આ વસ્તુ છે ન ઉપાડે અને કાંક એ વર્ધી લખાઈ આવો, લેનમાં વર્ધી લખાવે ને એ વર્ધીનો 15 દિવસ સુધી ઉકેલ ન આવતો હોય તો આમ નાગરિકને કેટલી તકલીફ પડતી હશે. જે એક નગરસેવક લેનમાં ઉભી ને લાઇટ લખાવે, ગટર લેન લખાવવા જતું હોય, એક નાગરિકની ફરિયાદી લઈને તો આમ નાગરિક જતો હોય કેટલી તકલીફ પડતી હોય.